બોરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્દ્રીય મહિલા બાળ વિકાસ અને આયુષ્ય મંત્રીના હસ્તે તબીબી સાધનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર હેઠળ આવતા એવા બોટાદ જિલ્લાના બરવાડા ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ તારીખ 7 માર્ચ 2024 રોજ સ્થાનિક સુરેન્દ્રનગર લોકસભાના સંસદ અને કેન્દ્રીય બાળ અને મહિલા તેમજ આયુષ વિભાગના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના વરદ હસ્તે દાંતના વિભાગના સાધનો, પેશન્ટ માટેની વ્હીલચેરો, પ્રેગ્નન્સી બેડ સહિતના અત્યાધુનિક સાધનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં અલગ અલગ આરોગ્ય વિભાગના સ્ટોલ તૈયાર કરી કેમ્પ ઊભા કરાયા હતા. તો આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા સાથે સ્થાનિક ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય કારુભાઈ ડાભી, કલેક્ટર ડોક્ટર જીનસી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ બરવારા પ્રાંત અધિકારી ચૌધરી અને મામલતદાર સી આર પ્રજાપતિ તેમજ ટીડીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા અને તાલુકા પંચાયત પ્રમુખ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન વાઘડિયા, ZSTV, બરવાળા. તમારે બરવાળા ખાતે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ શું કહેવું? સૌથી પહેલાં તો જે આજે બરવાળામાં આરોગ્યની સુવિધાઓ વધી રહી છે અને એનું કવરેજ કરવા માટે આપની ચેનલનો તમામનો હું આજે આભાર વ્યક્ત કરું છું. આજે બરવાળા CHC ખાતે જે દાંતનો વિભાગના સાધનો છે, પેશન્ટની વ્હીલચેર છે, એમ અનેક પ્રકારના જે સાધનો છે એનું આજે લોકાર્પણ હું અને માન્ય ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી તથા કલેક્ટર મેડમ જીનસી મેડમ દ્વારા કરવામાં આવ્યું છે. અને આ સાધનો આવવાથી જે ડૉક્ટરોને સારવાર અને નિદાન બંનેમાં ખૂબ જ ફાયદો થશે અને જે બરવાળાના દર્દીઓને મોટા સેન્ટરમાં સારવાર લેવા જવું પડતું હતું એની જગ્યાએ આ બધી સારવાર એમને હવે ઘર આંગણે જ મળી જશે. અને એના માટે પણ મેં એક એમ્બ્યુલન્સ પણ ભવિષ્યમાં આપી છે, પણ એ ટેન્ડર પ્રક્રિયા પણ ટેકનિકલના કારણે રહી ગઈ છે, નહીં તો એનું પણ લોકાર્પણ થયું. એના માટે પણ મેં 20 લાખ ફાળેલા છે અને ભવિષ્યમાં અહીંયા વિકાસશીલ ગ્રાન્ટમાંથી 1 સોનોગ્રાફી મશીન પણ આવવાનું છે. આમ ભવિષ્યમાં બરવાળા જે હોસ્પિટલ છે એ ખૂબ ધમધમતી રહે એવા પૂરેપૂરા પ્રયત્ન અમારા ભારતીય જનતા પાર્ટીના હું અને ધારાસભ્યશ્રી બંને કરી રહ્યા છીએ.